હેલો, હું છું હેલી, ફ્લેવર્સની ખેલી. અને આજે આ ખેલી આવી પહોંચી છે સુરત. અને જો ઇન જનરલ આપણે ગુજરાતીઝની વાત કરીએ ને, તો ચાહે પછી એ હોય બ્રેકફાસ્ટનો સમય, કે પછી લંચનો ટાઈમ હોય, કે પછી હોય ડિનરનો ટાઈમ, તેમના ભાણામાં તમને ફરસાણ મળશે મળશે ને ચોક્કસપણે મળશે જ. અને હા, જો એમાં પણ હોય સુરતના ફરસાણની વાત, તો આખી અલગ છે. ફ્રેન્ડ્સ, જો હું તમને એમ પૂછું કે તમારું ફેવરિટ ફરસાણ કયું, તો શું કહેશો? પાતરા, સેવ ખમણી, સમોસા, ખમણ, કે પછી ઢોકળા, ખરું ને? પણ શું તમે ક્યારેય રતાળું સેન્ડવિચ પૂરી કે પછી દાબેલી મરચાના પકોડા ખાધા છે ખરા? શું નથી ખાધા? અચ્છા, નામ પણ નથી સાંભળ્યું? વેલ, એમ તો નામ મેં પણ પહેલી જ વાર સાંભળ્યું છે, બટ આજે ફરસાણની આ જ વેરાયટી આપણે શીખવાના છે સુરતના આપણા પાર્ટિસિપન્ટ તૃપ્તિ પાસેથી. હેલો તૃપ્તિબેન, કેમ છો? એકદમ મજામાં. અરે, ગઈકાલે તો રક્ષાબંધન ગઈ છે ને? હા. તમે શું કર્યું? અમારા ઘરે તો બહુ બધું સેલિબ્રેશન થયું, બહુ મોટી રીતે સેલિબ્રેશન કર્યું. શું વાત છે, શું કર્યું તમે સેલિબ્રેશન? કાલે જ અમે આ બંને વાનગીઓ બનાવી હતી. કઈ વાનગી છે આ? આઈડિયા છે રતાળું સેન્ડવિચ પૂરી. હા. આઈડિયા છે દાબેલી મરચાના પકોડા. નામ જ કંઈક આમ ઇન્ટરેસ્ટિંગ ને ઇનોવેટિવ છે આ તો. હા, અને ખાવામાં પણ એકદમ સ્પાઈસી છે. ઓહો, એવું છે? એટલે તમારા ઘરમાં બધાને સ્પાઈસી ભાવે છે? હા, બધાને ભાવે છે. અને બાકી રક્ષાબંધન પર શું ગિફ્ટ આપ્યા, ગિફ્ટ મળ્યા? હા, બહુ બધા ગિફ્ટ આપ્યા, મારા નરણને આપ્યા. હું પણ મારા ઘરે ગઈ હતી તો ત્યાંથી પણ હું ગિફ્ટ લાવી. મારી બંને છોકરીઓને ગિફ્ટ આપી, મારી છોકરીએ ગિફ્ટ લીધી, ઘણા બધા ફોટા પાડ્યા, બહુ બધું સેલિબ્રેશન કર્યું, ફૂલ ઓન મસ્તી. છેલ્લે પછી અમે બહાર ફરવા પણ ગયા બધા સાથે મળીને. ત્યાં બધાએ આઈસ્ક્રીમ ખાધું, જેને આઈસ્ક્રીમ ખાવું તે આઈસ્ક્રીમ ખાધું, જેને ક્વોલિટી ખાવી હતી તે ક્વોલિટી ખાધી, ખૂબ જ એન્જોય કર્યું. હા, એટલે રક્ષાબંધનનો દિવસ તમારો તો મસ્ત ગયો છે ને? એકદમ મસ્ત. એટલે હવે આજે તમે રેસિપીઝના નામ મને કહ્યા ને, તેના પરથી મને આઈડિયા આવી ગયો છે કે તમને રસોઈમાં બહુ જ ઇન્ટરેસ્ટ પડે છે. તો એ સિવાય બીજા શેમાં તમને ઇન્ટરેસ્ટ છે?